સ્વાગત છે તમારું ગુચ્છ કુકિંગમાં. આજ આપણે બનાવશું વેજ હક્કા નૂડલ્સ. ચાલો બનાવીએ વેજ હક્કા નૂડલ્સ. આપણે જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો. આપણે પાણી નાખીશું, એક ગ્લાસ એક પાણી નાખીશું. પાણીને ગરમ થવા દેશું થોડુંક. થોડું પાણી ગરમ થઈ જવા આવે એટલે એમાં આપણે આ હક્કા નૂડલ્સ નાખીશું. આ નૂડલ્સ બજારમાં તૈયાર મળી જશે તમને. એ આપણે નાખીશું. આપણે હવે એક પાવરો એક તેલ નાખીશું આપણે એમાં, એટલે આપણા આ નૂડલ્સ છૂટા થાય. મીઠું નાખીશું આપણે. હવે આપણે એને વઘારશું. ત્રણ પાવરા તેલ નાખીશું. તેલ આપણું ગરમ થાય ગરમ થવાનું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં લસણ નાખીશું. મેં એક વાટકી એક લસણ લીધું છે. લસણને આપણે થોડીક વાર ધાવા દેવાનું, સતડાવા દેવાનું. પછી એમાં આપણે મરચાં નાખીશું. મેં એક જ મરચું લીધું છે, તીખા છે એટલે. મરચાંને આપણે શેકી લઈશું. હવે આપણે ડુંગળી નાખીશું. ડુંગળીને મેં લાંબી કટ કરી નાખી છે ને ડુંગળીને આપણે બ્રાઉન કલર જેવી થવા દેશું. ત્યાં સુધી આપણે ડુંગળીને હલાવવાની ને થઈ જાય એટલે આપણે એમાં કોબી નાખીશું. ડુંગળીને અને કોબીને આપણે થોડીક વાર આપણે ચડવા દેશું. પછી પાંચ મિનિટ આપણે એને ચડવા દેશું. જો ચડી ગયું છે આપણું ડુંગળીને, જો એટલે બહુ આપણે ચડવા નહીં દેવાનું, થોડુંક જ ચડવા દેવાનું. પાંચ જ મિનિટ સુધી આપણે ચડવા દેવાનું એને. હવે આપણે એમાં સોયા સોસ નાખીશું એક ચમચી એક. ગ્રીન સોસ નાખીશું આપણે. વિનેગર નાખીશું એક ચમચી એક. ને આપણે હવે એને મિક્સ કરી દેશું બધું આપણે. સરસ મજાનું આપણે એને મિક્સ થઈ ગયું આપણું ને આપણે એને ચડવા દેવાનું થોડીક વાર. જો આપણું ચડે છે આપણે ટમેટા સોસ નાખીશું એક ચમચી એક ને આપણે હલાવી નાખશું.
હવે આપણે આ મસાલો નાખીશું, હક્કા નૂડલ્સનો મસાલો છે એ આપણે નાખીશું ને હલાવી નાખીશું. એક ચમચી એક જ નાખવાનું આપણે એ, ને આપણે એને પકાવા દેશું થોડીક વાર. મીઠું નાખીશું સ્વાદ અનુસાર, આપણે બાફવામાં નાખ્યું હતું એટલે આપણે થોડુંક જ નાખીશું એમાં મીઠું. હવે આપણે આ નૂડલ્સ બફાઈ ગયા છે એ નાખીશું આપણે એમાં, અને આપણે બધું મિક્સ કરી દેશું એમાં સરસ મજાનું. તો એ સરસનું હલાવી નાખવાનું ને મિક્સ બધું કરી દેવાનું એમાં. જો આપણા વેજ હક્કા નૂડલ્સ તૈયાર છે જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.